રાજસ્થાનના બુંદીમાં અનરાધાર વરસાદથી લોકોના હાલ બેહાલ. પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ પોલીસની જીપ. જીપમાં સવાર પોલીસ કર્મીઓનું એસડીઆરએફના જવાનોએ કર્યું રેસ્ક્યુ. રાજસ્થાનના સિકરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર ભરાયા પાણી. કલેક્ટરે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા. શહેરના નવલગઢ રોડ, ફતેપુર રોડ, બજાજ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ભરાયા ગોઠણસમા પાણી. રાજસ્થાનના બારા જિલ્લામાં વરસ્યો આફતનો વરસાદ. નદી નાળામાં પૂરની સ્થિતિ. અનેક ગામ ટાપુમાં ફેરવાયા. ભવરગઢમાં સ્થાનિક નદીનું જળસ્તર અચાનક વધી જતા ફસાયા લોકો. એનડીઆરએફની ટીમે લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. રાજસ્થાનના ટોંકમાં સતત ધોધમાર વરસાદને કારણે સ્થાનિકોને અંતિમ સંસ્કાર કરવામાં પડી તકલીફ. મૃતદેહને તાડપત્રીથી ઢાંકીને અંતિમ સંસ્કાર કરાયો. ચિતાને ડીઝલ અને રબરના ટાયરથી સળગાવવાની ફરજ પડી. રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘરોમાં ભરાયા વરસાદી પાણી. મેઘરાજાએ તાંડવ કરતા રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા. ગરવખરી પલળી જતા લોકોને નુકસાન. જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદને પગલે ભૂસ્ખલન. રાજૌરીના કોટરંકલ રોડ પર ભૂસ્ખલન થતા રસ્તો કરાયો બંધ. રસ્તો બંધ કરાતા ખોરવાયો વાહન વ્યવહાર. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં ભારે વરસાદના કારણે રાનીતાલ નજીક ભૂસ્ખલન. ધર્મશાળા શિમલા નેશનલ હાઈવે અવરોધાયો. રસ્તા પર કાટમાળ ધસી આવતા ટ્રાફિક જામના દ્રશ્યો. સુરતના દરિયા કિનારે સુમાડી બ્રિજ પરની ચોકીમાં લાગ્યા છે તાળા. દરિયા કિનારે હજારો લોકોની હાજરી. લોકોની સેફટી અને સુરક્ષાના નામ પર અનેક સવાલો ઉભા થયા. બે દિવસ પહેલા દરિયા કિનારે પકડાયું હતું કરોડોનું ડ્રગ્સ. સુરતના દરિયા કિનારેથી ફરી ઝડપાયું ડ્રગ્સ. એરસાના રિક્લાઇમેન્ટ એરિયામાંથી 4 કરોડથી વધુની કિંમતની અફઘાની ચરસ મળી આવ્યું. બિનવારસી ડ્રગ્સના 7 પેકેટ મળીને કુલ 8 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું. અંબાજી પંથકમાં 1 સપ્તાહ બાદ ફરી વરસાદ વરસ્યો. વરસાદ ખેડૂતો માટે કાચા સોના બરાબર સાબિત થયો. ગરમીમાં પણ લોકોને આંશિક રાહત મળી. 1 સપ્તાહથી ખેડૂતો જોઈ રહ્યા હતા વરસાદની રાહ. નર્મદા ડેમની જળસપાટીમાં સામાન્ય ઘટાડો. 132.17 મીટર પર પહોંચી સપાટી. 5 દરવાજા 1.5 મીટર ખુલ્લા કરવામાં આવ્યા. 16-24 ઓગસ્ટ અતિ ભારે વરસાદની છવકી. દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે ભારે વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી. મહેસાણાના મેવડ ગામના માતંગી ધામ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. મંદિરમાંથી તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા. દાનપેટીમાં રહેલી અંદાજિત 10-12 હજાર જેટલી રકમની ચોરી. સીસીટીવીમાં થયા તસ્કરો કેદ. સુરતના હીરા બજારમાં રત્ન કલાકારોએ ₹80,000ના હીરાની ચલાવી લૂંટ. ચપ્પુની અણીએ કારીગરોને ધમકાવી ચલાવી લૂંટ. મિની હીરા બજારમાં 3 શખ્સો ગેટ પરથી કૂદીને કારખાનામાં ઘૂસ્યા હતા. વરાછા પોલીસે આરોપીઓને દબોચ્યા. અંબાજીના ગબ્બર પંથકમાં જોવા મળી રીંછની લટાર. મંદિર વિસ્તારમાં રીંછ દેખાતા લોકોમાં ભયનો માહોલ. સ્થાનિકોએ રીંછનો વિડીયો ઉતારી કર્યો વાયરલ. બનાસકાંઠાના જાડા ગામે આચાર્ય વગરની શાળાનો આક્ષેપ. છેલ્લા 1 વર્ષથી આચાર્ય ભૂમિકા પરમાર ડેપ્યુટેશન ઉપર ગાંધીનગર GCERTમાં ફરજ બજાવતા હોવાનો લેટર આવ્યો સામે. ગામ લોકોએ શાળામાં આચાર્યની કરી હતી માંગ. સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાન તૂટવાની ઘટના બાદ કામગીરી શરૂ. ક્ષતિગ્રસ્ત 2 સેગમેન્ટ સહિત તમામ 11 સેગમેન્ટ નીચે ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ. કામગીરીમાં 15 દિવસથી વધુનો સમય લાગવાની શક્યતા. ગોધરા શહેરમાં એક સામાજિક કાર્યકરે રખડતા ઢોરની સમસ્યાને લઈને કર્યો અનોખો વિરોધ. સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક હાથમાં તિરંગો અને લાકડી લઈ રોડ પર અડીંગો જમાવતા પશુઓને ભગાડ્યા. રખડતા ઢોરની સમસ્યાથી શહેરમાં અકસ્માતો વધવાની ફરિયાદ. ભાવનગરમાં રોડની કામગીરીમાં પૂલમ પોલ. ઓડિટ વિભાગે ખોલી ભ્રષ્ટાચારની પોલ. મનપાના રોડ વિભાગની તાનાશાહી. એજન્સીની મનમાનીના કારણે પ્રજા પરેશાન. 2.34 કરોડના રોડના કામમાં ટેન્ડર કમિટીને લૂપમાં લીધા વગર જ કામ સોંપ્યું હોવાનો ખુલાસો. ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલા રૂવા રવેચી ધામનું કામ હજુ પણ અધૂરું. મનપાની ઢીલી નીતિના કારણે યાત્રાધામનો કરોડોનો પ્રોજેક્ટ હાંસિયામાં ધકેલાયો. યાત્રાધામ બોર્ડે મનપાને આપી હતી 4 કરોડની ગ્રાન્ટ. 3.5 વર્ષમાં 70% જ કામ પૂર્ણ. ભર ચોમાસે ગોધરા શહેરમાં ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં પાણી માટે પોકાર. ડ્રેનેજના પાણીની બાજુમાં જ પીવા માટેનું આવતું હોવાની ફરિયાદ. કુંડીમાં વાસણ નાખી પાણી ભરવા મજબૂર સ્થાનિકો. વડોદરાના હરણી તળાવમાં દશામાની મૂર્તિઓની દુર્દશા. માઈ ભક્તો નારાજ થતા પાલિકાના સત્તાધીશો દોડતા થયા. સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકો પર દોષનો ટોપલો ઢોળ્યો. તળાવમાં દશામાની વધુ પડતી મૂર્તિઓ આવી ગયાનું કારણ બતાવ્યું. મોટા પ્રમાણમાં મૂર્તિઓ વિસર્જન માટે આવતા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ બહાર દેખાવાનો દાવો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીના મતે નાગરિકોએ જાતે અવ્યવસ્થા ઉભી કરી. રાજકોટના ફાયર અધિકારી અનિલ મારુની વધશે મુશ્કેલી. અનિલ મારુની ભરતી શંકાના દાયરામાં. 3 જૂને ભુજ ઓડિટ વિભાગે ભરતી અને પ્રમોશન બાબતે લખ્યો હતો પત્ર.
2015 થી અનિલ મારુને કાયમી કરાયા. ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસર બનાવતા ઉઠ્યા સવાલ. અગ્નિકાંડ બાદ ભુજ થી રાજકોટમાં કરાઈ હતી બદલી. સુરતના લીંબાદમાં મસ્જિદના મૌલવી અને તેના ભાઈ સહિત 3ની ધરપકડ. મદ્રેસામાં ઇસ્લામ ધર્મનું શિક્ષણ લેવા જતા 11 વર્ષીય બાળકને મૌલવીએ સોટીથી માર મારવાનો આરોપ. મદ્રેસાના મૌલવી દ્વારા બાળકના પિતાને વોઇસ નોટ મેસેજ મોકલી મારી નાખવાની ધમકી આપી. સુરતના સચિન વિસ્તારમાં 2 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ. હત્યામાં સંડોવાયેલા આરોપીની પોલીસે કરી ધરપકડ. અંગત ઝઘડામાં આવેશમાં આવીને મિત્રએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું. વડોદરામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો. બાદમાં આકસ્મિક મોતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ. રાત્રે પ્રેમી સાથે મળી ગળું દબાવી હત્યા કરી સવારે પરિવારને બોલાવી પતિને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યાનો ખુલાસો થતાં પત્નીએ કરી કબૂલાત. અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતા વડોદરાના મોનાંગ પટેલનું લૂંટારૂઓએ કરેલ ગોળીબારમાં મોત. મોનાંગ સેલી સબરી ગેસ સ્ટેશનમાં સ્ટોર ચલાવતો હતો. લૂંટના ઇરાદે આવેલા બુકાનીધારીઓએ આડેધડ ફાયરિંગ કરતા મોનાંગ થયો હતો ઇજાગ્રસ્ત. સારવાર દરમિયાન મોનાંગનું મોત. સુરત શહેરમાં પોલીસની ઓળખ આપી જુગાર રમી રહેલા 7 લોકો પાસેથી પડાવ્યા 2.5 લાખ. કોઈ કાર્યવાહી ન થતા ભોગ બનનારને ગઈ શંકા. પોલીસનો સંપર્ક કરતા સામે આવી હકીકત. પોલીસે 3 આરોપીઓને દબોચ્યા, 2 ફરાર. અમદાવાદના રાણીપના ઠાકોરવાસમાં ધર્મની બહેનને મદદ કરવાની સજામાં આધેડને મળ્યું મોત. અગાઉના ઝઘડાની અદાવતમાં 7 મહિના બાદ રાણીપ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું. હુમલામાં 1 વ્યક્તિનું મોત, 2 યુવક ઇજાગ્રસ્ત. સુરતમાંથી વધુ એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો. બારડોલીમાં આઈપીએસની ઓળખ તરીકે રોફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો. કામરેજ પોલીસે પ્રદીપ પટેલ નામના નકલી આઈપીએસની કરી ધરપકડ. હોટેલમાં ભાગીદારીના નામે 23 લાખ પડાવી 11 લાખ પરત ન કર્યા. મહિલા ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મને લઈ વિદ્યાર્થીઓમાં આક્રોશ. કોલકાતામાં આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ યોજી રહેલી પીડિતાના પરિવારને ન્યાય અપાવવા કર્યું વિરોધ પ્રદર્શન. 16 અને 17 ઓગસ્ટે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવશે ગુજરાત. 2 દિવસ ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજશે બેઠકો. 16 તારીખે કોંગ્રેસ સિનિયર નેતાઓ સાથે કરશે બેઠક. 17 ઓગસ્ટે નગરપાલિકાના પ્રમુખો, વિપક્ષ નેતા અને શહેર પ્રમુખ સાથે કરશે બેઠક. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે મોરબી જિલ્લાના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું. પોલીસ અધિકારીઓ અને જવાનોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું. પાટણના સાંતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણી યોજાઈ. બાળકોને ગમત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયાસ કરાયો. બાલ સાંસદ ચૂંટણીમાં 8 બાળકો ઉમેદવાર બન્યા. ડિજિટલ ઈવીએમ એપનો ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું. મહીસાગરમાં ભૂતિયા શિક્ષકો મામલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. સુધરી જજો નહીં તો થશે કાર્યવાહી. રાજ્યમાં 134 જેટલા શિક્ષકો બરતરફ કરવાની કાર્યવાહી કરાશે. ઓનલાઈન ખોટી હાજરી પૂરતા શાળા સંચાલકોને પણ કુબેર ડિંડોરે આપી ચેતવણી. પંચમહાલના ગોધરામાં ન્યૂઝ 18ના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. ખાડી ફળિયામાં દૂષિત પાણી અને ગંદકીના સામ્રાજ્ય અંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દવાનો છંટકાવ કરીને મેડિકલ સર્વે હાથ ધરાયો. ગુજરાત ટ્રાફિક પોલીસે 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી વાહન ચાલકો સામે કરી કાર્યવાહી. અમદાવાદમાં સૌથી વધુ 6,933 વાહન ચાલકો સામે કેસ નોંધાયા. સુરતમાં 6,234 કેસ, વડોદરામાં 804 અને રાજકોટમાં 8,827 વાહન ચાલકો સામે કેસ નોંધાયા. છોટાઉદેપુરથી સાંસદ દશુભાઈ રાઠવાની જનસેવા કાર્યવૃત્તિ સામે આવી. રસ્તા વચ્ચે ધરાશાયી થયેલું વૃક્ષ કાપી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો. સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાં પરત ફરતા રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ જણાતા સાંસદે કામગીરી કરી. વલસાડના ઉદવાડા ખાતે પારસી બંધુઓએ તેમના નવા વર્ષની ઉજવણી કરી. પોતાના ઇષ્ટદેવ પવિત્ર આતશ બહેરામની પૂજા અર્ચના કરી. ઉદવાડા પાસે પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી. બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક વનીકરણ વિભાગ અને અર્બન ફોરેસ્ટ વિભાગનું લોકાર્પણ. કેબિનેટ મંત્રી મોડુભાઈ બિરાના હસ્તે 1,25,00,000ના ખર્ચે બનાવવામાં આવેલ ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું. ધારાસભ્ય કલેક્ટર સહિત ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા. અમદાવાદમાં રક્ષાબંધનને લઈ સોનાની રાખડી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો. બહેનો પોતાના ભાઈ માટે જ્વેલર્સની દુકાનમાં સોના ચાંદીની રાખડી ખરીદતી જોવા મળી. વેપારીઓએ 80 લાખની સોનાની અને 50 લાખની ચાંદીની રાખડીનો સ્ટોક રાખ્યો. બનાસકાંઠાના પાલનપુરની મુખબધિર મહિલા હસ્તકલાની ડિઝાઇનવાળી વિવિધ 200 થી 300 પ્રકારની રાખડીઓ કરી તૈયાર. 10 થી લઈને 50 રૂપિયા સુધીની અલગ અલગ રાખડીઓ હેતલબેન ઓનલાઈન ઓર્ડરથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે. અમદાવાદના કલાકાર દીપક ભટ્ટનું અનોખું ટેલેન્ટ. એક ચોખાના દાણા પર ગણતરીની સેકન્ડોમાં લખી નાખે છે નામ. ચોખાના દાણા સાથે સોપારી અને લાકડાના ટુકડામાં પણ કરે છે કોતરણી. દીપકભાઈ સોપારી, લાકડા અને ચોખા સાથે પોતાના પથ્થર ઉપર મૂર્તિ કંડારવા માટે પણ છે માહેર.
આણંદના બોરસદ તાલુકાના ગંગાપુરા ગામમાં દંડ પાણેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરનો અનોખો મહિમા. દાંડીયાત્રા દરમિયાન આ મંદિરથી 100 ફૂટના અંતરે આવેલા વડની જે ગાંધી બાપુએ કરી હતી આઝાદીની સભા, દધીચી ઋષિની તપાસ્યાથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની છે લોકવાયકા.